गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वामी विवेकानंद विद्यालय में आपनु हार्दिक स्वागत छे। धोरण 6 विषय विज्ञान एम आज आप पाठ 3 पहला असाइनमेंट सॉल्यूशन जोईशु। सेक्शन ए प्रश्न 1, प्रश्न नीचे आपेला विकल्पों में साचो विकल्प पसंद करो। पहलू, कापड़नी बनावटनो साचो क्रम कयो छे? तो एमां आपणे आवशे रेसा, तार, कापड़ वगैरे, तो एम आवशे जवाब ऑप्शन बी। बीजू, बे तार ने एकबीजा पर योग्य रीते गोठवीने कापड़ बनावानी क्रिया एटले तो एने कहेवाय वणाट प्रक्रिया, तो एम आवशे ऑप्शन ए। नीचेनामांथी कया कुदरती रेसा नथी? तो जे कुदरती रीते न मळता होय ए रेसा कुदरती न होय, तो एम आवशे नाइलॉन, એટલે ઓપ્શન સી। સળના રેસા મેળવવા સળના છોડના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં આવશે ઓપ્શન બી, છાલ। પાંચમું, નીચેનામાંથી કયા રેસા સંશ્લેષિત રેસા છે? તો એમાં આવશે બી, નાયલોન। ક્વેશ્ચન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલું, રૂ તથા સણ વનસ્પતિના કયા ભાગમાંથી પ્રાપ્ત થાય છે? તો રૂ કપાસના છોડના ફળમાંથી પ્રાપ્ત થાય છે, તથા શણ છોડની પ્રકાંડની છાલમાંથી મેળવવામાં આવે છે। શણના રેસાને છૂટા પાડવામાં આવી રીતે આવે છે। બીજું, રૂ કાંતવું એટલે શું? રેસામાંથી તાંતરા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે। આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચીને વડ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને છે। કાંતવા માટે ટકલી નામનું સાધન પણ વપરાય છે। પ્રશ્ન 3, નાળિયેરના રેસામાંથી બનતી 2 વસ્તુઓના નામ આપો। નાળિયેરના રેસામાંથી કાથીની દોરી, પગ લૂછણિયા વગેરે બનાવવામાં આવે છે, એમાંથી કાપડ બનાવવામાં આવતું નથી। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। કુદરતી રેસાઓ કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો કપાસના છોડના પરિપક્વ થયા બાદ કપાસના છોડના ફળ પરિપક્વ થયા બાદ ફાટે છે। આ છીંદવામાંથી રૂ પ્રાપ્ત થાય છે। સરના લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસ સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે। પ્રકાંડ સડી જતાં તેમાંથી રેસાઓ છૂટા પાડવામાં આવે છે। આવી રીતે કુદરતી રેસાઓ પ્રાપ્ત થાય છે। ક્વેશ્ચન 4, નીચેના જોડકા જોડો। પહેલું, સ્વેટર, તો સ્વેટર શેમાંથી બનાવવામાં આવે? તો કે ઊનમાંથી। કોટન બોલ, તો એ જીનિંગ મિલમાં બનાવવામાં આવે। ધોતી, રૂમાંથી એટલે કે કોટનની બનાવવામાં આવે છે। બોરી એટલે કે ગુણ, એ શેમાંથી બનાવવામાં આવે છે? શણમાંથી બનાવવામાં આવે છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। ભારતના વિવિધ ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવે છે, શા માટે? તો કે ભારતના વિવિધ ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવે છે, શા માટે? ભારતના વિવિધ ક્ષેત્રોમાં આબોહવામાં તફાવત જોવા મળે છે, જેમ કે ધ્રુવીય ક્ષેત્રોમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, જેથી ત્યાં વસતા લોકો પોતાના શરીરની ગરમી જાળવી રાખવા ગરમ વસ્ત્રો પહેરવે છે, જેમ કે ઊનના વસ્ત્ર, જ્યારે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે, જેથી ત્યાં વસતા લોકો ગરમીથી બચી શકાય તેવા કપડાં પહેરે છે, જેમ કે સુતરાઉ કપડાં। આવી રીતે આપણે કહી શકીએ કે ભારતના વિવિધ ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવે છે। પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો। સુતરાઉ કાપડ બનાવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો એમાં આવશે રૂ। બીજું, વનસ્પતિના રેસા ખાલી જગ્યા અને ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે, તો વનસ્પતિના રેસા ફળ અને પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે। ખાલી જગ્યા એ વનસ્પતિમાંથી પ્રાપ્ત રેસા છે, તો શણ એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા રેસા છે। પ્રશ્ન 4, ખાલી જગ્યા એ પ્રાણીમાંથી પ્રાપ્ત થતા રેસા છે, તેમાં આવશે ઊન, તો ઊન એ પ્રાણીમાંથી પ્રાપ્ત થતા રેસા છે। યોગ્ય જૂથમાં વર્ગીકરણ કરો કુદરતી રેસા અને સિન્થેટિક રેસા।
तो कुदरती रेसा आवशे ऊन रू रेशम सन। सिंथेटिक रेसा आवशे नाइलॉन अने पॉलिएस्टर। प्रश्न 8, नीचेना विधानों साचा छे के खोटा ते जणावो। पहेलू, रेशम ए वनस्पतिमांथी मळता रेसा छे, तो आ विधान केवू छे? खोटू। बीजू, તાંતણાઓના વણાટની પ્રક્રિયાથી કાપડ બને છે, તો એ વિધાન કેવું છે? સાચું। તો આ રીતે તમે સારી રીતે સારા અક્ષરે અસાઇનમેન્ટ પૂર્ણ કરી શકો છો અને પરીક્ષાની તૈયારી પણ આમાંથી જ કરવાની રહેશે।